બાહ્ય જગતનું જ્ઞાન પણ આટલો લાભ કરાવી શકે તો ભીતરનું જ્ઞાન, જે સ્વભાવ ની અંદર લઈ જવા વાળું જ્ઞાન, તમને ભીતરમાં લઈ જવા વાળું જ્ઞાન હોય એ તમને કેટલો લાભ કરાવી શકે? નોલેજ ઇઝ સોલ્યુશન. તમારી સામે ડગલે ને પગલે આ સંસારમાં સમસ્યાઓ છે, એ બધી જ સમસ્યાઓનું સમાધાન શેમાં? તો કે તમારી પાસે રહેલા જ્ઞાનની અંદર એ બધું જ સમસ્યાનું સમાધાન છે. બાહ્ય તકલીફોનું સમાધાન જો પૈસા પાસે હોય, સંપત્તિ પાસે હોય, તો અભ્યંતર તકલીફોનું સમાધાન માત્ર ને માત્ર જ્ઞાન પાસે છે, બીજા કોઈ પાસે નથી. એ શક્ય છે ને, હું સ્વીકારું છું કે બાહ્ય જેટલી પણ તકલીફો તમારા જીવનની અંદર આવે એનું સમાધાન કદાચ પૈસાથી નીકળી જતું હોય. ગુરુજી ઘણી વખત કે ગાંધીજીની છેલ્લી ઉંમર હતી તેને મરતા હતા ને, તો એ કઈ પૂછ્યું કે બાપુ તમે જતા રહેશો પછી અમારું શું થશે? એ કે કશું જ નહીં, તમારું બધું જ કામ વ્યવસ્થિત રીતે ચાલશે. પણ કેવી રીતે ચાલશે? તમે જતા રહેશો પછી કેવી રીતે ચાલશે? એટલે બાપુએ એટલું કીધું કે તમારે કશું જ ન કરવાનું, મારા ફોટાવાળી નોટ હંમેશા સાથે રાખવાની, એટલે બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ જશે. હું સ્વીકારું છું કે બાહ્ય જેટલી તમારી સમસ્યાઓ છે એનું સમાધાન કદાચ સંપત્તિમાં છે, ઓકે, પણ અભ્યંતર સમસ્યાઓનું સમાધાન સંપત્તિમાં. અભ્યંતર ભીતરની જે સમસ્યાઓ છે, ભીતરનો જે બળાપો છે, ભીતરની જે પ્રોબ્લેમ છે, એનું એ સમસ્યાનું સમાધાન એ સંપત્તિની અંદર નથી. એના માટે તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ, તો જ તમે એ તકલીફની અંદર બચી શકો. કોક નિકટનું ચાલ્યું જાય ને ત્યારે હૃદયની અંદર જે વેદના થતી હોય, ત્યારે હૃદયની જે દુઃખ થતું હોય, એ તમને પૈસાથી ન રોકી શકાય. એના માટે તમારી પાસે જ્ઞાન જોઈએ. કોક તમારું લૂંટી જાય, કોક તમારું કંઈક લઈ જાય, કોક તમને બે ચાર ગાળ સંભળાવી દે, કોક તમારું અપમાન કરી દે, કોક તમારી નિંદા કરી દે, ત્યારે એ તમને સમજાવવા માટે પૈસો કામ ન લાગે, ત્યારે એ જ્ઞાન જોઈએ તમારી પાસે. કોક તમારું અહિત કરે, કોક તમારું બુરું કરે, કોક તમારું ખરાબ કરે, કોક તમને નુકસાન કરે, અને ત્યારે પણ સામેવાળાને મારે કશું જ કરવું નથી એ ભાવ લાવવા માટે પૈસો ન જોઈએ, એના માટે જ્ઞાન જોઈએ. સમતા સંપત્તિથી નથી આવતી, જ્ઞાનથી આવે છે. સરળતા સંપત્તિથી નથી આવતી, જ્ઞાનથી આવે છે. સાધના કરવાની ઈચ્છા એ સંપત્તિથી ઊભી નથી થતી, એ જ્ઞાનથી થાય છે. સિદ્ધિ મેળવવાની ભાવના એ સંપત્તિથી નથી થતી, એ જ્ઞાનથી થાય છે. બરાબર સમજી લેજો. સ્થિરતા તમારે જીવનની અંદર લાવવી હોય એ સંપત્તિથી ના આવે, એ જ્ઞાનથી આવે. પ્રેમની ભાવના તમારે જીવનની અંદર પેદા કરવી હોય એ સંપત્તિથી ના આવે, એ જ્ઞાનથી આવે. પરમાત્મા પ્રત્યેનો અહોભાવ તમારે હૃદયની અંદર પેદા કરવો હોય એ સંપત્તિથી ના આવે, એ જ્ઞાનથી આવે. ગુરુ પ્રત્યેની વૈયાવચ અને ભક્તિ તમારે હૃદયની અંદર જગાડવી હોય એ સંપત્તિથી ના આવે, એ જ્ઞાનથી આવે. અને માટે કહું છું કે બરાબર સમજી લેજો, બાહ્ય સમસ્યાનું સમાધાન કદાચ એક વખત માટે માની લઈએ કે સંપત્તિ પાસે છે, પણ ભીતરની જે સમસ્યાઓ છે એનું સમાધાન સંપત્તિ પાસે ક્યાંય નથી. અને બરાબર સમજી લેજો, સંપત્તિથી તમે જેટલું પણ સંસારમાં મેળવો છો ને એ પ્રેશિયસ નથી, એ વેલ્યુએબલ નથી, એ અમૂલ્ય નથી. બરાબર કાન ખોલીને સાંભળી લેજો. તમે કોઈક દુકાનની અંદર ગયા અને તમને આ દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી ગાડી રોયલ્સ રોય કદાચ તમને પસંદ આવી, 3 કરોડ 5 કરોડ 7 કરોડની તમે ગાડી લઈ લીધી, અને તમે આમ ગુમાનની અંદર ફરો કે મારી પાસે રોયલ્સ રોય ગાડી છે, પણ એ ગુમાન તમારા કામનું નથી, કારણ કે દુનિયામાં ઘણા બધા પાસે છે. એ પ્રેશિયસ નથી. સંપત્તિથી તમને જેટલું પણ મળે છે એ પ્રેશિયસ નથી, જ્ઞાનથી જેટલું પણ મળે છે એ પ્રેશિયસ છે. અને માટે શાસ્ત્રકાર ભગવંતે કીધું કે બરાબર સમજી લેજો, બાહ્ય સમસ્યાઓનું સમાધાન કદાચ સંપત્તિમાં છે, પણ ભીતરની જે સમસ્યાઓ છે ને એનું સમાધાન જ્ઞાનની પાસે છે. અને તમારા લોકોના જીવનની વાત કરો તો બરાબર એ સમજી લેજો કે તમારી બાહ્ય સમસ્યાઓ ઓછી છે, ભીતરની સમસ્યાઓ વધારે. પૈસો નથી એ તમારી સમસ્યા નથી, દાન કરવાનું મન નથી થતું એ તમારી સમસ્યા છે, સામગ્રી નથી ધર્મ માટેની એ તમારી સમસ્યા નથી, ધર્મ કરવાનું મન થતું નથી એ તમારી સમસ્યા છે, દેરાસર બાજુમાં નથી એ તમારી સમસ્યા નથી, પણ બાજુમાં દેરાસર હોવા છતાં પણ ત્યાં જવાનું મન નથી થતું એ તમારી સમસ્યા છે, ગુરુ મહારાજનું પ્રવચન નથી થતું એ તમારી સમસ્યા નથી, પણ ગુરુ મહારાજનું પ્રવચન થતું હોય છતાં પણ આપણને ત્યાં પહોંચવાનું મન નથી થતું એ તમારી સમસ્યા છે.
તમારી બાહ્ય સમસ્યાઓ કોઈ નથી, ઘર નથી એ તમારી સમસ્યા નથી, પણ આ ઘરની અંદર આટલું બધું હોવા છતાં પણ શાંતિ નથી એ તમારી સમસ્યા છે. દીકરો કે દીકરી નથી એ તમારી સમસ્યા નથી, પણ દીકરો કે દીકરી હોવા છતાં પણ એ આજ્ઞામાં નથી, સંસ્કારી નથી, એ તમારી વાત સાંભળતા નથી, એ તમારી સમસ્યા છે. તમારા જીવનને અમે જોઈએ ને ત્યારે અમને સમજાય શા માટે અમે આટલી બધી અભ્યંતરની વાત તમારી સામે કરીએ છીએ, કારણ કે તમારી બાહ્ય સમસ્યાઓ 0% છે, કોઈ જ નથી. જેટલી સમસ્યાઓ તમારી છે બધી જ ભીતરની અભ્યંતર સમસ્યાઓ છે. ભોજન નથી મળતું એ તમારી સમસ્યા નથી, પણ મળેલું ભોજન ભાવતું નથી એ તમારી સમસ્યા છે. તમારા જેટલા પણ પ્રોબ્લેમ્સ છે બહારના નથી અંદરના છે. બહારનું તો દેવગુરુ ધર્મ કૃપાથી આપણને ઘણું બધું મળી ગયું, તમારા પુણ્યોદય તમને ઘણું બધું પ્રાપ્ત થઈ ગયું છે, એમાં તમે ક્યાં અટકતા નથી. અટકો છો ક્યાં? ભીતરમાં. તકલીફો ક્યાંથી? તો કે ભીતરથી. અને માટે તમને કહું છું કે જીવનની અંદર બરાબર સમજી લેજો, સંપત્તિ કદાચ કદાચ તમારી બાહ્ય સમસ્યાઓનું સમાધાન લાવી શકે, પણ ભીતરની સમસ્યાઓનું સમાધાન લાવવા માટે એકમાત્ર જ્ઞાન છે, બીજું કશું જ નથી. એક જ્ઞાન તમને બચાવશે. સિક્યુરિટી તમારી મૂડી શું છે? આ જ્ઞાન તમારી મૂડી છે. સંસારમાં સંપત્તિ રૂપી મૂડી ઘણી ભેગી કરી, ઘણી સાચવી, ઘણી સંભાળી, ઘણા બેંકોની અંદર બેલેન્સ કર્યું, પણ શાસ્ત્રકાર ભગવાન તો કહે છે સમય આવે એ સંપત્તિ કામ નહીં લાગે. તારે તારા મોતને સુધારવું હશે ને તો સંપત્તિ કામ નહીં લાગે, ત્યારે જ્ઞાન જોશે. તારે રોગની અંદર શાંતિથી જીવવું હશે તો સંપત્તિ કામ નહીં લાગે, ત્યારે જ્ઞાન જોશે. વૃદ્ધા અવસ્થાની અંદર લેટગોનો નેચર બનાવવો હશે ત્યારે સંપત્તિ કામ નહીં લાગે, ત્યારે જ્ઞાન જોશે. બાકી જો જ્ઞાન ના હોય ને તો તમારી વૃદ્ધ અવસ્થા પણ બગડી જાય, તમારા રોગ પણ આર્તન અને રૌદ્ર ધ્યાનમાં જાય, અને મરો પણ તમે રડતા રડતા, જો જ્ઞાન તમારી પાસે ના હોય તો. જીવનની અંદર બરાબર સમજી લેજો, તમારી અભ્યંતર બધી જ સમસ્યાઓનું સમાધાન આ જ્ઞાન પાસે છે. પ્રેમ ભક્તિ આરાધના પ્રવચન કે અદભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરે ગુરુ પ્રેમ મિશન કી યુટ્યુબ ચેનલ કો, ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે.